विधानसभा ની ચૂંટણી પહેલા એક બાદ એક કોંગ્રેસ ની મુશ્કેલીઓ માં વધારો થઈ રહ્યો છે। પહેલા ધારાસભ્યો અને નેતાઓ પાર્ટી છોડી રહ્યા હતા અને હજુ આ તમામ બાબતોમાંથી કોંગ્રેસ બહાર નીકળે તે પહેલા હાર્દિક પટેલે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસ ની મુશ્કેલીઓ વધારી દીધી છે। આમ પણ પાટીદાર વિસ્તારોમાં કોંગ્રેસ ને જોઈએ તેટલી સફળતા નથી મળતી, પરંતુ 2015 ના આંદોલન બાદ 2015 માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને સારા એવા પ્રમાણમાં ફાયદો થયો હતો। 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાર્ટીને ફાયદો થયો હતો, પરંતુ 2022 આવતા પહેલા જ એ જ હાર્દિક પટેલ કે જેઓ કોંગ્રેસમાં જોડાયા હતા તે હાર્દિક પટેલ હવે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને ખુલીને નિવેદનબાજી પણ કરી રહ્યા છે। પરિણામે કોંગ્રેસ પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે, કારણ કે હાર્દિક પટેલની જે પ્રમાણે નારાજગી દેખાઈ રહી છે તે પ્રમાણે આગામી સમયમાં હાર્દિક કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તે પ્રકારની શક્યતાઓ છે। અને હાર્દિક કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ન માત્ર પાટીદાર નેતા પરંતુ એક યુવા ચહેરાને ગુમાવવાની નોબત પણ આવશે અને પરિણામે આ તમામ બાબતોની અસર જે છે તે આગામી ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે। પરિણામે ગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી જિગ્નેશ મેવાણીને સતત પ્રમોટ કરી રહી છે। અસમ પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી તે બાદ સમગ્ર કોંગ્રેસ પાર્ટી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉતરી, તાજેતરમાં જે ચિંતન શિબિર યોજાઈ છે તેમાં પણ જિગ્નેશ મેવાણી જોવા મળ્યા હતા। કોઈ સંવિધાનિક પોસ્ટ ઉપર જિગ્નેશ મેવાણી હાલમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનમાં નથી, છતાંય જિગ્નેશ મેવાણીને ખૂબ જ વેટેજ મળી રહ્યું છે અને આગામી સમયમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસ પાર્ટીનો યુવા ચહેરો હશે ચૂંટણીમાં તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે। પરંતુ જિગ્નેશ મેવાણી એક વિવાદિત નેતા છે, પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા છે અને પોતાના નિવેદનોના કારણે બીજા અન્ય સમુદાયોમાં કોંગ્રેસને નુકસાન થવાની શક્યતા છે। એટલે કોંગ્રેસ પાર્ટી પાસે હાલમાં સ્પષ્ટ છબી ધરાવતો લોકપ્રિય અને સર્વ સ્વીકૃત યુવા નેતા નથી। પરિણામે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટીને આ તમામ બાબતોનું નુકસાન થઈ શકે છે અને વધુમાં જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો તમામ જ્ઞાતિમાંથી જે યુવા ચહેરાઓ આવતા હોય છે તમામ પક્ષમાં એ મહત્વ રાખતા હોય છે તેવા ચહેરાઓ પણ કોંગ્રેસ પાર્ટી પાસે નથી અને આ તમામ મુસીબતોની વચ્ચે હાર્દિક પટેલની જે પ્રમાણે નારાજગી જોવા મળી રહી છે અને કોંગ્રેસ સાથે હવે લગભગ હાર્દિક છેડો ફાડશે તે પ્રકારની શક્યતા પણ જોવા મળી રહી છે। પરિણામે કોંગ્રેસ પાર્ટીને આ તમામ બાબતોનું નુકસાન આવનારી વિધાનસભાની ચૂંટણીમાં થઈ શકશે। જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ પ્રમોટ તો કરી રહી છે, પરંતુ જિગ્નેશ મેવાણીને જે રીતે પ્રમોટ કરી રહી છે તેનાથી કોંગ્રેસ પાર્ટીને એટલો બધો ફાયદો થવાની સંભાવના અત્યારે નથી દેખાઈ રહી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તરફ।